દુર્ઘટના બાદ તંત્ર દ્વારા ફાયર સેફટી, ડીયુ પરમિશન, વીજબાર સહિતની બાબતોને લઈ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ રહી છે. વેપારીઓની રજૂઆત ને ધ્યાને લઈ તંત્ર દ્વારા આજ રોજ સીલ ખોલી નખાયા હતા. શોપ છે નાની અને શોપ તરીકે અમને લાયસન્સ મળેલું છે. 15 મીટર થી નીચેની અમારી હાઈટ છે. અમારે ત્યાં રાત્રિના સમયમાં કોઈ સીલ મારી ગયું છે, સીલ મારતા પહેલા અમને કોઈ પણ જાતની નોટિસ નથી આપી. સીલ માર્યા પછી પણ અમને કોઈ નોટિસ નથી આપી. કોઈએ કોઈ પંચ રોજકામ કર્યું નથી. સાહેબ પેલા સીલ ખોલો, અમને સીલ માટે કઈ કીધું નથી. જો તમે માર્યા હોય તો તમને લાગુ પડશે, નહીં માર્યા અમને કોઈ સીલ ની નીચે દબાવવાની કોશિશ ન કરો. આખા ગામને સાહેબ આવું ન થઈ શકે ક્યારે. જો કમિશનર સાહેબ ખૂબ સારું કામ કરે છે, અમે એને ખેરનારનો ઇલકાબ આપું છું, પણ એનો અર્થ એવો નથી કે તમે જે કરો એ બધું સાચું. અમે નહીં ચલાવી, અમે કાંઈ પણ દેવા નથી માંગતા. પેલા સીલ ખોલો, અમને નોટિસ આપો. તમે સાહેબ ને મળી બધા જ અધિકાર નો અમે પણ ઉપયોગ કરશું. અને સાહેબ આવી રીતના ન હોય, અમારા રોજી રોટી નો પ્રશ્ન છે આખા ગામ નો, ઘણા બધા સંકળાયેલા કુટુંબો હોય એની નીચે રોજી રોટી નો પ્રશ્ન છે. અમારી ઉપર ચલાવો છો સાહેબ, આ તમારી જવાબદારી છે. મહેરબાની કરીને અમે તમને હાથ જોડીએ છીએ. ભાવનગર નું વાતાવરણ ન ડોળતા તમારી ડેઝિગ્નેટેડ અધિકારી તરીકે ની જે ઇજ્જત છે, અમે એને ઇજ્જત કરીએ છીએ અને સલામ મારીએ છીએ, પણ એને તમે ધૂળ ના કરો. હવે આપ કયો કમિશનર સાહેબ આગળ જવું હોય તમે જવા તૈયાર છો. અમે કોઈ પણ જાતનું લેખિત નહીં આપીએ. અમે કોઈ પણ જાતનું લેખિત ઓલું નહીં. તમે પેલા સાહેબ કાયદાનો ભંગ કર્યો છે. તમને એવો અધિકાર જ નથી કાયદાનો ભંગ કરવાનો. અમે કોર્ટમાં જઈને કહેશું. હું જામીન નહીં લઉં સાહેબ, અને હું તમારી સામે જ રહીશ. કોંગ્રેસ વાળાનો માયગો છે, આપ વાળાનો માયગો છે. અમે આખા ગામના મીડિયાને કહેશું, અમે બધાનો સહકાર માંગશું. આમાં કોઈ પક્ષીય રીતના નથી. આ ભાવનગરના વેપારી અને ભાવનગરની અસ્પિંદાનો પ્રશ્ન છે. અને સાહેબ આવી ખોટી દાદાગીરી ન ચાલી શકે. તમે કાયદેસર કામ કરો. કાયદા પહેલા તમે અમને નોટિસ આપો. નોટિસ આપીને તમે મારો છો તો તમે અમને જાણી નથી કરતા. અમે 24 કલાકનો સમય આપીએ છીએ. પ્લીઝ તમે અમારા સીલ જો માર્યા હોય તો તોડી દો, અને જો અમારે કમિશનર સાહેબને મળવા જવાનું હોય તો આપ વાત કરી લો. અમને પહેલા અહીંયા મળવાનું કીધું છે એટલે અમે અત્યારે અહીંયા મળ્યા છીએ.